હવે આ ચોથો મુદ્દો છે કે વ્યવહારિક સ્થિતિમાં ચલણને મદદથી સંબંધો આપણે વ્યક્ત કરી શકીએ છીએ. એટલે શું કે હવે એનો ઉપયોગની વાત કરે છે કે આપણે ચલ એક વખત આ કીધું કે ભાઈ આ ગમે તે સંખ્યા ચલ થાય, તો આપણે ધારો કે વ્યવહારમાં ઉપયોગ કરવો હોય કે આપણે એમ કહીએ કે એક છોકરી છે, એની છોકરી છે એની ઉંમર એટલે વાય વર્ષની છે, અને એનો ભાઈ છે એ એના કરતા 3 વર્ષ મોટો છે, તો એ વાય વત્તા 3 આ રીતે લખી શકાય, તો આ ભાઈની ઉંમર થઈ. એટલે આ પરિચય લખો કે આપણે વ્યવહારમાં લખીએ, કારણ કે બદલતી રહે કે આ પછી કોઈ ના મળે. છોકરીની ઉંમર તમે વાય થી દર્શાવો તો જેનો ભાઈ 3 વર્ષ મોટો છે, 3 વર્ષ મોટો છે અને વાય પ્લસ 3 આમ લખી શકાય. એટલે આ રીતે વ્યવહારમાં તમે, કારણ કે આ છોકરીની ઉંમર જો અત્યારે એમ કે 12 વર્ષની હોય તો એનો ભાઈ 12 વત્તા 3 15 વર્ષનો થાય. છોકરી જ્યારે 15 વર્ષની થશે ત્યારે ભાઈની ઉંમર 18 વર્ષ થશે. એટલે આ રીતે જો બદલતી રહે. એટલે તમે આ વાય શબ્દમાં કે ગમે તે એ બી સી ડી એક્સ વાય જે ગમે તે મૂકો એ રીતે એના વ્યવહારમાં ઉપયોગ થઈ જાય. એટલે આપણે આજે આગળ આવશે કે આને કેવી રીતે આપણે આ ચલનો ઉપયોગ કરીએ છીએ.